નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સાયકોલોજી વિષયની અંદર 2022ની બોર્ડ એક્ઝામની બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું, એટલે કે કયા પાર્ટમાંથી કેવા પ્રશ્નો પૂછાશે, કયા વિભાગની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે, સંપૂર્ણ માહિતી તમને આપવાની છે. તો આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે. અને હા, એ પહેલાં જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને આ વિડીયો પસંદ આવે તો લાઇક અચૂક કરવાની છે અને વિડીયોને શેર પણ કરવાનો છે. કારણ કે આપણો ટાર્ગેટ છે 1000 લાઇક તમે જેવી પૂરી કરશો ત્યારે એની જે PDF ફાઇલ છે એ તમારા માટે અવેલેબલ કરાવવામાં આવશે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એના ઉપર લિંક આપવા દેવામાં આવશે અને ત્યાંથી તમે PDF ફાઇલ પણ ડાઉનલોડ કરી શકશો. તો તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જિયોગ્રાફીની ઓલરેડી બ્લુપ્રિન્ટ આપી દીધી છે અને તેના ઉપર તમે ઘણો બધો પ્યાર પણ આપ્યો છે, વિડીયોને લાઇક પણ કરી છે અને વિડીયોને શેર પણ કરેલો છે. આશા રાખીએ છીએ કે આ મનોવિજ્ઞાન વિશેની ઘણી બધી કોમેન્ટ આવતી હતી કે સર મનોવિજ્ઞાનની પણ તમે બ્લુપ્રિન્ટ આપો, તો તમારા માટે મનોવિજ્ઞાનની બ્લુપ્રિન્ટ લઈને હાજર થઈ ગયા છીએ. હવે તમે કોમેન્ટ કરો છો કે હવે તમારે કયા સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ જોઈએ છે. જે વધારે કોમેન્ટ આવશે એ પહેલાં બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. હવે આપણે જોઈ લઈએ કે મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું આવશે. એટલે કે તમે જુઓ તો કે આ વખતે તમારે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર તમારે 20 MCQ પૂછાશે. કેટલા MCQ? તો કે 20 તમારે MCQ પૂછાવાના છે, એટલે કે 20 તમારે વિકલ્પો પૂછાવાના છે. એના પછી વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર પણ તમારે એક એક વાક્યના જે પ્રશ્નો કહેવાય એ તમારે 10 એક એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે. એક એક વાક્યના પ્રશ્નો કેટલા? 10 પૂછાવાના છે. અને એટલે કે વિભાગ એનું ગુણભાર 20 ગુણ છે અને વિભાગ બીનું ગુણભાર છે 10 ગુણ. એના પછી આપણે વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર તમારે જુઓ તો કે કુલ 14 પ્રશ્નો આપેલા હશે અને 14માંથી તમારે 10 લખવાના છે. એટલે કે વિભાગ સીનો ગુણભાર કેટલો છે? 10. જે બે બે માર્ક્સના પ્રશ્નો કહેવાય એ તમારે 10 લખવાના છે. આપેલા કેટલા છે? 14. તો કે 14માંથી લખવાના કેટલા છે? 10 લખવાના છે અને એનો ગુણભાર છે 20 ગુણ. એના પછી તમે જુઓ તો કે 3 ગુણના પ્રશ્નો આવે છે વિભાગ ડીની અંદર. તો વિભાગ ડી છે એનો ગુણભાર છે 30 ગુણ અને એની અંદર પણ કુલ 14 આપેલા હશે અને 14માંથી તમારે લખવાના કેટલા છે? કોઈ પણ 10, તમને જે આવડે એ તમે 10 લખી શકો છો અને એનો ગુણભાર છે 30 ગુણ. વિભાગ એની વાત કરીએ તો એની અંદર તમારે 5-5 ગુણના પ્રશ્નો પૂછાય છે અને એનો ગુણભાર છે 20 ગુણ. હવે આની અંદર તમારે કોઈ પણ 7 આપેલા હશે અને એમાંથી લખવાના કેટલા છે? 4. તો કે 4 ગુણ લખવા, 4 પ્રશ્નો લખવાના છે, 5×4=20 ગુણ તમારે થઈ જાય છે. આવી રીતે તમારે સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ, એટલે કે આવી રીતે તમારે પ્રશ્નો પૂછાશે. હવે આની અંદર તમે જો જનરલ વિકલ્પનો મતલબ શું થાય છે કે ભાઈ કોઈ પણ લખવાના, દાખલા કે 14 આપેલા હોય તો 14માંથી જે પણ તમને આવડે એ તમારે 10 લખી દેવાના. તો આવી રીતે તમારે જનરલ વિકલ્પ છે અને આ વખતે તમારે તૈયારી કરવામાં પણ સરળતા રહેશે. એટલે આપણે આગળ ચર્ચા કરીશું કે કયા પાર્ટમાંથી કેવા પ્રશ્નો આવે છે અને કયા કયા ટોપિક તમે પાર્ટ તૈયાર કરો તો ઓલરેડી તમે પાસ પણ થઈ શકો છો. અને જો તમે 100માંથી 100 ગુણ લાવવા માગતા હો તો પણ આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો 100% તમારે પૂરા માર્ક્સ આવી શકે છે. તો ચાલો આપણે આગળની બ્લુપ્રિન્ટ નિહાળીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર વાઇઝ કે ભાઈ કયા વિભાગમાંથી કેવા પ્રશ્નો પૂછાશે અને કેટલા પ્રશ્નો પૂછાશે એનું એનાલિસિસ કરવાનું છે. અને આ સચોટ છેલ્લા 4 વર્ષના બોર્ડની પરીક્ષાના પેપરોનું એનાલિસિસ કરી અને પછી જ મેં તૈયાર કરેલું છે. એટલે આ પ્રમાણે 100% આવે, એમાં કોઈ બેમત છે નહીં તમારે, બરાબર? એની ચિંતા કરવાની જ નથી. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે નહીં આવે તો, અરે ભાઈ આવવાનું જ છે, તમે તૈયારી કરો ને, કેમ નહીં આવે માર્ક્સ? જ્યારે પેપર લખવા જશો ત્યારે તમે મને યાદ કરજો, જો ના આવે તો. કેમ ના આવે? આવવાના જ છે, એ વાત છોડી જ નાખો. તમે તાર તૈયારી કરો, આ પ્રમાણે તૈયારી કરો. કારણ કે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે અને સ્માર્ટ વર્ક કરેલું હશે તો સારા એવા ગુણ મેળવી શકશો. ઓછી મહેનતે વધારે માર્ક્સ આપણે મેળવવાના છે. તો ચાલો આપણે તમારો સમય ન બગાડીએ, એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ઘણું બધું હજી આવવાનું બાકી છે. હવે આપણે ચેપ્ટર 1ની વાત કરીએ તો ચેપ્ટર 1ની અંદરથી તમે જુઓ 4 માર્ક્સના તમારે MCQ પૂછાવાના છે. 2 વિભાગની અંદર જે તમારે 1 માર્ક્સનો પ્રશ્ન આવે છે ને એ 1 પૂછાવાનો છે. 2 ગુણના 2 પ્રશ્નો પૂછાવાના છે અને 3 ગુણના 2 પ્રશ્નો અને 5 ગુણના 1 પ્રશ્ન. આમ એનો કુલ ગુણભાર જનરલ વિકલ્પ સાથે થાય છે 20 ગુણ અને આમ એનો ગુણભાર થાય છે 30 ગુણ. એટલે કે ચેપ્ટર નંબર 1માંથી તમારે બોર્ડની પરીક્ષાની અંદર 20 માર્ક્સનું પૂછાવાનું છે. તો હવે ખ્યાલ આવી ગયો ને કે દરેકની અંદર પૂછાય છે, એટલે કે આપણે વિકલ્પો પણ તૈયાર કરવાના છે, 1 માર્ક્સનો પણ તૈયાર કરવાનો છે, 2 માર્ક્સના તૈયાર કરવાના છે, 3 માર્ક્સના તો 2ની અંદર પૂછાવાના છે અને 1-5 માર્ક્સનું પૂછાવાનું છે. એટલે કે ચેપ્ટર 1 તમારા માટે ખૂબ અગત્યનું સાબિત થઈ જાય છે.
એના પછી આપણે ચેપ્ટર બેની વાત કરીએ તો એની અંદરથી બે એમસીક્યુ આવવાના છે. એક ગુણનો એક પ્રશ્ન આવવાનો છે, બે ગુણનો એક પ્રશ્ન આવવાનો છે, ત્રણ ગુણનો એક પ્રશ્ન આવવાનો છે અને પાંચ ગુણના બે પ્રશ્નો ચેપ્ટર નંબર બેમાંથી આવવાના છે. આમ એનું કુલ ગુણભાર છે જનરલ વિકલ્પ સાથે 18 ગુણ અને આમ છે એનું 13 ગુણ. એના પછી ચેપ્ટર 3ની વાત કરીએ તો એની અંદરથી 3 માર્ક્સના 3 એમસીક્યુ પૂછાશે, એક ટૂંકો પ્રશ્ન પૂછાશે, 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે, 3 માર્ક્સનો 1 પ્રશ્ન અને 5 માર્ક્સનો 1 પ્રશ્ન. આમ એનો ગુણ જનરલ વિકલ્પ સાથે 16 ગુણ છે અને આમ એમાંથી 13 ગુણનું પૂછાવાનું છે. હવે વિચાર કરો, તમે આ 3 પાર્ટની તૈયારી કરો તો પણ તમારા કેટલા ગુણ થઈ જાય છે અને દરેક વિભાગમાં પૂછાય છે, દરેક વિભાગમાં તમારે લખાઈ જાય. એટલે તમે જુઓ 20, 18 અને 16 એટલે કેટલા થઈ ગયા, 20 ને 18, 38, 38 ને 10, 48, 52 ગુણ તો આમાંથી થઈ જાય છે. તો પછી શું કામ ચિંતા કરો છો, 3 પાઠ તૈયાર કરો અને જેને પાસ થવું છે એને તો આ 3 પાઠ જ તૈયાર કરવાનો હોય ને. આગળ શું તૈયાર કરવાની વાત આવે, જેને 40-50 ગુણ લાવવા છે એ તો આ 3 પાઠ કરે તો એમના માટે ઇનફ થઈ. એના પછી ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તો ચેપ્ટર 4માંથી તમે જુઓ 3 એમસીક્યુ પૂછાશે, ટૂંકો પ્રશ્ન વિભાગ બીમાં નહીં પૂછાય, 2 માર્ક્સના આમાંથી 2 પ્રશ્ન પૂછાશે, 3 ગુણના પણ આમાંથી 2 પ્રશ્ન પૂછાશે, જ્યારે 5 ગુણનો નહીં પૂછાય. આમ એનો કુલ ગુણભાર છે 13 ગુણ જનરલ વિકલ્પ સાથે અને આમ એમાંથી 11 ગુણનું પૂછાય છે. એના પછી ચેપ્ટર 5ની વાત કરીએ તો એમાંથી એમસીક્યુ નહીં પૂછાય, જ્યારે ટૂંકા પ્રશ્નો જે વિભાગ બેની અંદર 2 પ્રશ્નો પૂછાશે, વિભાગ જે આપણે 2 ગુણના પ્રશ્નો છે એ આમાંથી 3 પૂછાવાના છે. વિચાર કરો, 5મા ચેપ્ટરમાંથી તમારે 2-2 માર્ક્સના પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવાના, કારણ કે એમાંથી 3 પ્રશ્નો આવવાના છે અને 1 પ્રશ્ન 3 ગુણનો આવવાનો છે. આમ એનો કુલ ગુણભાર છે 11 ગુણ અને જનરલ વિકલ્પ સાથે 11 છે અને આમ છે એનો ગુણભાર 8 ગુણ. ચેપ્ટર 6ની વાત કરીએ તો એક એમસીક્યુ પૂછાવાનું છે, એક વિભાગ બીની અંદર, એક વિભાગ સીની અંદર, એક પ્રશ્ન વિભાગ ડીની અંદર 3 માર્ક્સનો, 5 માર્ક્સનો પૂછાતો નથી, એનો જનરલ વિકલ્પ સાથે 7 ગુણ છે, આમ એનો ગુણભાર છે 5 ગુણ. પછી આપણે ચેપ્ટર 7ની વાત કરીએ તો એમાંથી 2 એમસીક્યુ આવવાના છે, એક તમારે વિભાગ બીની અંદર 1-1 વાક્યનો પ્રશ્ન, એક તમારે 2 ગુણનો પ્રશ્ન, એક તમારે 3 ગુણ અને એક તમારે 5 ગુણ. આમ એનો ગુણભાર છે 13 ગુણ અને એનો જનરલ વિકલ્પ સાથે 13 છે, આમ છે એનો ગુણભાર 8 ગુણ. એના પછી ચેપ્ટર 8 છે, એમાંથી 2 એમસીક્યુ આવવાના છે, એક આવવાનો છે 2 ગુણ 1 ગુણનો પ્રશ્ન, એક 2 ગુણનો પ્રશ્ન અને 2 ગુણના આમાંથી 3 પ્રશ્ન 2 પ્રશ્નો આવવાના છે 3 ગુણના અને 5 ગુણનો 1 પ્રશ્ન આવવાનો છે. આમ એનું ગુણભાર છે જનરલ વિકલ્પ સાથે 16 ગુણ અને આમ છે એના 13 ગુણ. એના પછી ચેપ્ટર 9 છે તો એની અંદર 2 એમસીક્યુ આવવાના છે, એક વિભાગ 2ની અંદર 1-1 માર્ક્સનો, એક 2 માર્ક્સનો પ્રશ્ન, એક 3 માર્ક્સનો પ્રશ્ન અને એનો ગુણભાર છે 8 ગુણ, જનરલ વિકલ્પ સાથે પણ 8 છે અને આમને આમ પણ 8 છે. ચેપ્ટર 10ની વાત કરીએ તો એમાંથી એક એમસીક્યુ, એક ટૂંકો પ્રશ્ન આવવાનો છે, 2 માર્ક્સનો આમાંથી નહીં આવે, 3 માર્ક્સના આમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, જ્યારે 5 માર્ક્સનો પૂછાતો નથી, તો આનો ગુણભાર છે 8 ગુણ. હવે તમે જોઈ શકો છો તમારે પેપર કુલ 130 માર્ક્સનું આવશે, એમાંથી લખવાનું છે 100 માર્ક્સનું, એટલે કે વિભાગ એની અંદર તમારે 20 એમસીક્યુ આવશે, ફરજિયાત લખવાના છે. વિભાગ બીની અંદર 10 પ્રશ્નો આવશે ટૂંકા, એ પણ ફરજિયાત છે. જ્યારે વિભાગ સી જે છે એમાં 2-2 માર્ક્સના કુલ 14 પ્રશ્નો પૂછ્યા હશે અને 14માંથી લખવાના કેટલા છે 10. જ્યારે વિભાગ ડીની વાત કરીએ તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે કુલ પ્રશ્નો 14 હશે અને એમાં લખવાના કેટલા છે 10. જ્યારે વિભાગ ઈની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો કુલ પ્રશ્નો 6 આપેલા હશે અને એમાં લખવાના કેટલા છે કોઈ પણ 4. એટલે કે આ વખતે તમને જનરલ વિકલ્પ મળી ગયો છે, કોઈ પણ લખવાના છે, એટલે આ એક આપણે બેનિફિટ કરાવે છે. હવે વધારે તમને સરળતા રહે એટલે કે વિભાગ વાઇઝ જો તમે તૈયારી કરતા માગતા હો તો તમારે વિભાગ ઈ માટે કયા કયા ચેપ્ટરની તૈયારી કરવાની છે, તો વિભાગ ઈ માટે ચેપ્ટર 1, 2, 3, 7 અને 8. હવે આની અંદર તમે જુઓ જે સ્ટાર ફૂદડી કરેલી છે એમાંથી 2 પ્રશ્નો આવવાના છે, એટલે કે 2 પ્રશ્નો આમાંથી આવશે, એક આમાંથી એટલે કેટલા થઈ ગયા 1, 2, 3, 4, 5 અને એક આમાંથી, એટલે 6 પ્રશ્નો કુલ આપેલા હશે અને 6માંથી તમારે લખવાના કેટલા છે કોઈ પણ 4 લખવાના છે. તો ખાસ બીજો પાર્ટ તો તમારે અગત્યનો કરી નાખવાનો, એક તમે પહેલો કરી નાખો અને એક તમે ત્રીજો કરી નાખો તો પણ તમને 4 પ્રશ્નો આવડી જાય, બરાબર ને. એ રીતે તમારે સમજીને તૈયારી કરવાની, જે તમને સરળ લાગે એ પાર્ટ વધારે લેવાના. એના પછી વિભાગ ડી છે તો વિભાગ ડીની અંદર પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બીજામાંથી 1, ત્રીજામાંથી 1, ચોથામાંથી પણ 2 પ્રશ્નો અને 5મામાંથી 1, 6ઠ્ઠામાંથી 1, 7મામાંથી 1, 8મામાંથી 2 પ્રશ્નો, 9મામાંથી 1 અને 10મામાંથી 2 પ્રશ્નો પૂછાશે. આમ વિભાગ ડીની અંદર તમને 14 પ્રશ્નો પૂછાશે અને 14માંથી કોઈ પણ 10 લખવાના છે. લખવાના કેટલા છે, કોઈ પણ 10 લખવાના છે, પૂછાશે 14. હવે તમે વિચાર કરો કે આપણે જે આ કર્યા છે એટલે 1, 4, 8 અને 10 આ તમે કરો તો તમારા 6 પ્રશ્નો તો આમાંથી થઈ જવાના છે, બરાબર ને. પછી બાકળના 4 તમારે તૈયાર કરવાના રહે એવી રીતે તમારે તૈયાર કરવાની.
હવે આપણે વિભાગ સીની વાત કરીએ તો એની અંદર બે બે માર્ક્સના પ્રશ્નો છે, તો કે ચેપ્ટર એકમાંથી બે, ચેપ્ટર બે, ચેપ્ટર ત્રણમાંથી બે, ચેપ્ટર ચારમાંથી બે અને ચેપ્ટર પાંચમાંથી તો ત્રણ પૂછ્યા છે, છ, સાત, આઠ અને નવમાંથી એક એક, એટલે કે ત્રણ પ્રશ્નો ચેપ્ટર પાંચમાંથી પૂછ્યા છે, બે ત્રણમાં ચારમાંથી, ત્રણમાંથી બે બે અને એકમાંથી ત્રણ. હવે આમાંથી તમારે કુલ 14 આપેલા હશે, એમાંથી પણ લખવાના કેટલા છે 10 પ્રશ્નો. વિભાગ બીની વાત કરીએ તો એમાં તમારે એક જ પાઠ, ચોથો પાઠ નથી કરવાનો, બાકીના બધા જ પાઠ કરી દેવાના છે. અને વિભાગ એની વાત કરીએ તો એની અંદર તમારે પાંચમો પાઠ નથી કરવાનો, બાકીના બધા જ ચેપ્ટર કરી નાખવાના છે એમસીક્યુ માટે, એટલે કે હેતુલક્ષી માટે. તો ખાસ તમારે તૈયારી બધા પાઠમાંથી કરવી પડે. આની પીડીએફ ફાઇલ જ્યારે આપણી આ વિડીયો ઉપર 1000 લાઇક પૂરી થશે ત્યારે તમને આપવાની છે. 1000 લાઇક જ્યારે પૂરી થશે ત્યારે હું લિંક નીચે અવેલેબલ કરાવી દઈશ, તમે ડાઉનલોડ કરી શકશો. તો તમારે વધારે વિડીયોને શેર કરવાનું છે, એટલે ફટાફટ 1000 લાઇક થઈ જાય તો તમને આની પીડીએફ ફાઇલ પણ અવેલેબલ કરાવવામાં આવે. બરાબર ને? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.